ચિમનલાલ ત્રિવેદી એટલે ગુજરાતી ભાષા અને સાહિત્યના ઊંડા અભ્યાસી, વિદ્વાન અને વિદ્યાર્થી વત્સલ અધ્યાપક અને મૂલ્યનિષ્ઠ વિવેચક અને સંશોધક. એમનો જન્મ તારીખ 2/6/1929 રોજ પાટણ જિલ્લાના મુજપુર ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવશંકર ત્રિવેદી, માતાનું નામ ગોમતી બહેન. માતા બહુ ભોળી અને ભલી બાઈ હતી. ચાર બહેનો પછી મારો જન્મ થયેલો એટલે બધા બહુ લાડથી ઉછેરેલો અને એટલું બધું વાલ કરે કે આપણી કલ્પના જ ના આવે. મારા ઓશિકાની જેમ મગજદાર લાડુડી મૂકી રાખે, રાતે ઉઠું તરત તરત મગજમાં આપે, એટલે એટલી બધી લાગણી હોય. મારા ફાધર તલાટી હતા એટલે ભેગા ભેંસ હતી, ગાય હતી, એટલે બધું છૂટ હતી. ને પિતા બહારગામ નોકરી હોય એટલે આવે અઠવાડિયે 15 દિવસે એકવાર આવે, અને પછી તો મુજપુર આવી જાય. અને ત્યાં ખજાનચી પોસ્ટ હોય, ટ્રેઝરી ઓફિસર કહેતા હતા, એ પોસ્ટ ઉપર ત્યાં હતા. પણ પછી શું થયું, મારી માતા મૃત્યુ પામી, હું બીએમાં આવ્યો, અહીંયા બીએમાં આવ્યો અને જ વર્ષે મૃત્યુ પામ્યા. માત્ર 11 વર્ષની ઉંમરે તેમના લગ્ન તારાબેન સાથે થયા હતા. ખૂબ જ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ચિમનભાઈએ 1950માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે પ્રથમ વર્ગમાં બીએ પાસ કરી શ્રી કેશવ હર્ષદ ધ્રુવ અને રમણભાઈ નીલકંઠ પારિતોષિકો મેળવ્યા હતા. એ જ રીતે 1952માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમએ પાસ કરી કવિશ્વર દલપતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો અને 1961માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કવિ નાકર એક અધ્યયન એ શોધ નિબંધ લખી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. 1950માં અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજ, ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને અંતે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકેની 39 વર્ષની દીર્ઘ સેવાઓ બાદ તેઓ 1989માં નિવૃત્ત થયા. એલડી આર્ટ્સ કોલેજમાં એવી રીતે કે પાઠક સાહેબ ત્યાં છે, રામનારાયણ પાઠક ગુજરાતીના અધ્યાપક હતા ત્યાં, એટલે એ જાણીને હું ત્યાં ગયેલો. અને વેકેશન ખુલી જાય ખબર પડી પાઠક સાહેબ તો હીરાબેનના પરણી મુંબઈ જવા લાગ્યા, એટલે પછી હું તો ફી ભરેલી, હવે બીજી ફી તો જતી ના કરાય, એટલે પછી ત્યાં ત્યાં રહ્યો. ત્યાં રામપ્રસાદ શુક્લા આવ્યા, વિશ્વનાથ ભટ્ટ પણ એક વર્ષ હતા, ને રામપ્રસાદ શુક્લા આવ્યા, નિશ્વલ દવી પણ પછી જોઈન થયેલો. પછી કોલેજમાં ભણતો હતો ને રામુકાકાનો પ્રિય શિષ્ય બની ગયેલો. પછી એમને પિંગળ શીખવે, પણ પિંગળની ઐતિહાસિક આલોચના હતી એટલે મને ઘેર બેસી ગયેલી. પછી બધું આ એક નથી સમજાતું કે ઐતિહાસિક ઇતિહાસ કેમ થયો. મેં રામુકાને પૂછ્યું, રામુકા કે વાત તો સાચી છે પણ આ ગાયન વાદન પાઠમાળા બળવીની આ લઈ જા અને એમાંથી આ કેશવર્ષ ધ્રુવનું ચેપ્ટર છે ને એ વાંચી જા. એ વાંચ્યા પછી તો મારા 16 કોઠા દીવા થઈ ગયા કે આ છંદોનો ગાયત્રીમાંથી ધીમે ધીમે કેવી રીતે વિકાસ થયો, અહીં સુધી કેમ આવ્યા. પછી મને કે તું જ વર્ગ લે આવે છે, હું બીએમાં હતો ને બીએના છોકરાનું ભણાવું એમ કરતા એ બનશે, કારણ કે લખી જ નાખી આપણે, મેં પિંગળ લખી નાખી. ચિમનભાઈના માર્ગદર્શન હેઠળ 5 વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. શૈક્ષણિક ઉપરાંત એમની અન્ય નોંધપાત્ર સેવાઓમાં ગુજરાતીના અધ્યાપક સંઘના 12 વર્ષ સુધી મંત્રી, ત્યારબાદ પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટીના 5 વર્ષ માટે સેનેટ સભ્ય, વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના કોષાધ્યક્ષ અને ત્યારબાદ ઉપપ્રમુખ, 1993માં કલકત્તામાં ભરાયેલ પરિષદમાં વિવેચન સંશોધન વિભાગના અધ્યક્ષ, ઉપરાંત મહાકવિ નાનાલાલ ટ્રસ્ટ, પાઠક દંપતી ટ્રસ્ટ અને અજીત ભગત મેમોરિયલ ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી તરીકેની સેવાઓનો પણ સમાવેશ થાય છે. વિવેચક, સંશોધક
અને સંપાદક તરીકે એમણે આપેલા વિપુલ પુસ્તકોમાં પ્રથમ પુસ્તક છે 1953માં પ્રસિદ્ધ થયેલું પિંગળ દર્શન. ત્યાર પછી તો તેમના વિપુલ સર્જનમાં ભાવલોક, ભાવમુદ્રા, ભાવબિંબ, ભાવરેખ, ભાવચર્યા, અન્ય સાથે અલંકાર દર્શન, ઉર્મિકાવ્ય, સંપાદિત કરેલા પુસ્તકોમાં પ્રેમાનંદકૃત સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, અભિમન્યુ આખ્યાન, ઓખાહરણ, વીર વિજયકૃત શુભવેલી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરિવર્તનના પંથેમાં સ્વામી સચ્ચિદાનંદના અને જીવન ઘડતરમાં ફાધર વાલેસના લેખોનું એમણે સંપાદન કર્યું છે. એમનું બીજું નોંધપાત્ર કાર્ય તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત દલપત ગ્રંથાવલી અને દિલ્હી સાહિત્ય અકાદમી પ્રકાશિત મિડિયેવલ ઇન્ડિયન લિટરેચરમાં ગ્રંથ 1માં મધ્યકાલીન ગુજરાતી કવિતા સર્વેક્ષણ અને ગ્રંથ 2માં એનું ચયન અંગ્રેજીમાં અનુવાદ કરાવી સંપાદિત કર્યું છે. બહુ ઇતિહાસ જાણવા જેવો છે. 2 મિનિટમાં કે એક અયપ્પા પણીકર કરીને મલયાલમ ભાષાનો મોટો કવિ વિવેચક અયપ્પા પણીકર, એને મુખ્ય સંપાદક બનાવ્યો અને 22 ભાષાઓના એના સંપાદકો નિમ્યા. એમાં ગુજરાતીમાં મારું નામ આવ્યું. મારી ઈચ્છા નહોતી લેવાની, હું આટલો દરિયો જતો, આમાંથી પસંદ કરવાનું હતું, એનું અંગ્રેજી કરવાનું અને એનો સર્વે કરવાનું અંગ્રેજીમાં. ભાઈ સાહેબ પૂછ્યું, ભાઈ સાહેબ તમે નહીં લો તો એવા માણસના હાથમાં જશે ને તો ગુજરાતીને અન્યાય થશે, તમારે મદદ જોઈતી જશે તો આપીશ, પુસ્તકો આપીશ પણ તમે લો. પછી મેં કામ લીધું, 3 વર્ષનો પ્રોજેક્ટ હતો એ. પછી મેં નરસિંહ પૂર્વેથી માંડીને નરસિંહથી છેક દયારામ સુધીના કવિઓમાંથી મને 250 પાના પસંદ કરી આપો. પછી મેં 400 પાના પસંદ કર્યા. ભાઈ સાહેબ બતાવી આવ્યો, મને કે બરાબર કર્યું તમે, આ સરસ કર્યું છે. 1-2 ખૂટતા તાજ પણ સૂચન કર્યા, પુસ્તકો આપ્યા, એમાંથી મેં લીધું. એ બધાનું અંગ્રેજી કરાવ્યું. થોડુંક મેં કર્યું. ભગત સાહેબને કહ્યું તમે નરસિંહ બતાને ભજનો કરી આપો અનુવાદ. યશવંતભાઈને કહ્યું પ્રેમાનંદ આખ્યાનના ખંડો કરી આપો. સ્વાતિને કહ્યું ઉપાસકન દીકરીને, એણે મીરાના કવિ કરી આપ્યા. એમ જુદા માણસો દિગીશને કહ્યું, દિગીશે કરી આપ્યા. અખાના આખો દિગીશે કર્યો છે. આખું વોલ્યુમ આજે છે ને અહીંયા પડ્યું હશે. અરે હવે 4 વોલ્યુમ છે. એમાં ગુજરાતીમાં મને મેં અંગ્રેજી કરીને મોકલ્યું બધું. પછી મને કે આ તો એપ પણ લખ્યું કે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી ટુ પ્રિન્ટ 400 પેજીસ ઇન ગુજરાતી. બીજા બધાને 200-250 છે, તમારે 400 છપાઈ ગયું છે. મેં તો હું 1 પાનું કાપી શકું એમ નથી. એમાં તમારી હિંમત હોય કાપો, અને પછી મને મોકલો કે આટલું કાપી નાખું. તમે મને લખો છો, આ શરતો છે આ કે દરેક મેજર કવિ આવવો જોઈએ, દરેક માઇનોર મહત્ત્વનો કવિ આવવો જોઈએ, દરેક યુગ આવવો જોઈએ, દરેક સ્વરૂપ આવવું જોઈએ, આવા બધા નિયમો હતા એના. એ પ્રમાણે મેં તો જય જો યુક્તબની આરતી પણ લીધી. મેં તો અમારું સ્વરૂપ છે ગુજરાતીનું એવા બધા. પછી એણે ચીમનભાઈના અન્ય નોંધપાત્ર પ્રસિદ્ધ પુસ્તકોમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, કાકા સાહેબ કાલેલકર ગ્રંથાવલી, કાલેલકરના લલિત નિબંધો, નાનાલાલના શ્રેષ્ઠ કાવ્યો, ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યો, રામનારાયણ વી પાઠક ગ્રંથાવલી વગેરેનો સમાવેશ થાય છે. ચીમનભાઈની સેવાઓને બિરદાવતા અનેક પારિતોષિકો અને સન્માન એમને પ્રાપ્ત થયા છે, જેમાં મુખ્યત્વે ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો, 1996માં ધનજી કાનજી એવોર્ડ, 1999માં અનંતરાય રાવળ ક્રિટિક એવોર્ડ, 2000માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભાષા સન્માન એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે. 2002માં દિલ્હી સાહિત્ય અકાદમીએ એમને રાઇટર્સ રેસિડેન્સીના પ્રોજેક્ટ માટે પણ નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત 2009માં ગુજરાત સાહિત્ય સભાએ એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરી એમનું બહુમાન કર્યું છે. આપણે અપેક્ષા રાખીએ છીએ ને
એ વધારે દુઃખી કરે છે આપણને. એક વખત હીરાબેન અહીં આવેલા પાઠક, મારી વાઈફ સખત બાંધી હતી, એનું ઓપરેશન ઓબસ્ટ્રક્શન હતું એને, છેક સુધી હાજર રહ્યા બિચારું ત્યાં. અને ઘેર આવ્યા પછી એમ કાઢતા પૈસા ક્યાંથી કાઢશે? તે મને કોરો ચેક આપ્યો કે મને ખબર નથી કેટલું બેલેન્સ છે મારા મુંબઈના બેંકમાં, હું જઈને તરત લખું છું, 2000 ઓછું તો નહીં જોઈ, એટલા તરત ઉપાડી લઈ જતું. એટલે મને ચેક મૂકી ગયા. મેં કીધું હીરાબેનના પૈસા આપણે લેવા હતા કોઈ દિવસ. મેં ચેક રાખી મૂક્યો, 6 મહિના ચેક રાખી મૂક્યો. હીરાબેન કે મારે, મેં તને ચેક આપ્યા તને ઉપાડતો 10,000 પડ્યા છે કે અંદર, તો તું 2000 5 લેવા, 5 લઈ જઈએ. પણ મેં ના લીધો. હીરાબેન ખુશ થઈ ગયા. મેં કીધું મારે તમારા પૈસાથી આ ઓપરેશન નથી કરાવવું. એટલે મેં જિંદગીમાં કોઈ દિવસ અપેક્ષા રાખી નથી કોઈની, કોઈ પક્ષે, કે મને આ મળવું જોઈએ એમ પણ નહીં, કે આ કેમ મને આને મળવું, મને કેમ ન મળવું, કોઈ એવો ભાવ જ મારા હૃદયમાં કદી આત્મસ લાગે મળે નથી કહેતો. પણ કદી કોઈ દિવસ મને અપેક્ષાઓવાળું જીવન જીવવાનું ગમ્યું જ નથી. મેં કહ્યું આ મુખ્ય બધો મારા જીવનનો મંત્ર બન્યો હોય તો આ છે, કે અપેક્ષાવિહીન જીવન જીવવું જોઈએ. એક બીજું, શિક્ષક બનીએ, અધ્યાપક બનીએ તો એને માટે આપણી યોગ્યતા કેળવવાનો પ્રયત્ન વધારે કરવો જોઈએ. આના વિના અમારી દીકરી છે અત્યારે, મેં એને કહ્યું હતું કે તમને કેટલા બધા પગાર મળશે, 1,00,000 પગાર થઈ ગયો અત્યારે એક વ્યક્તિ. અમને મેં કીધું 150 રૂપિયામાં એલડીમાં કામ કરેલું, મુંબઈમાં કહ્યું 250 રૂપિયા, અહીંયા ડિપાર્ટમેન્ટ હેડ તરીકે 400 રૂપિયા, 400 મેક્સિમમ ગણીએ તો 1,200,000 5,000 એ પગાર નહોતો અમારો, તમારો મહિને 1,00,000 મળે છે. તો અમે જેટલું કામ કરતા તેટલું કામ તમે કરો છો અત્યારે? આ મોટા મોટો પ્રશ્ન અત્યારે આ છે કે આ તો હજી કંઈ કંઈ કરે છે. પણ ઘણાને હું જોઉં છું કે બસ થઈ પીને બસ કોમર્સ વાળા તો શેરબજારમાં જ જાય છે મોટા ભાગે જતા હોય. પણ કોઈ માણસ પોતાની નિષ્ઠા, એટલે કે એ નિષ્ઠા બતાવતો જ નથી. આ વિદ્વાન સારસ્વત પત્નીના અવસાન બાદ સાવ એકલા રહેવા છતાં એ જ નિષ્ઠાથી અધ્યયન, સંશોધન ઉપરાંત એકાધિક સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા રહી સાહિત્ય સેવામાં જ સમય વ્યતીત કરે છે.